સોમનાથ મંદિર નજીક વિનેશ્વર રોડ પર આવેલ કોળી સમાજની જગ્યામાં ગૌશાળા સહિત ધાર્મિક મંદિરોને હટાવવાની કામગીરીથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાં તે જગ્યા પર પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરી અને ગૌશાળામાં રહેલ ગાયોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ આ જગ્યા ખાલી કરવા માટે સૂચન આપતા મામલો ઉગ્ર બનતા આ જગ્યા પર કોળી સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. આ સાથે જ બનાવની જાણ થતા ધારાસભ્ય સહિત અન્ય સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ આ જગ્યા જો ખાલી કરાવે તો વૈકલ્પિક જગ્યા આપવાની લેખિતમાં બાંહેધરી આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સોમનાથ મેઇન રોડ ઉપર અમે બેઠા છે, ત્યાં વિનેશ્વરની જગ્યા છે. ત્યાં અંદાજે 1993 કે 94 માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવેલી હતી વંડી માટે, અને એ સમયના જે ચેરમેન છે એમને પણ આ જગ્યા ફાળવેલી હતી અને એમને બુક પ્રસિદ્ધ કરેલી હતી. એ બુક પ્રસિદ્ધમાં એને ઘણા સમાજોને પણ વંડી આપેલી હતી. એ બુક પ્રસિદ્ધમાં લખેલું છે અને બુકમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિર માં જે કામ કર્યા એની આખી યાદી બનાવીને બુક નું પ્રસિદ્ધ પણ અમારે ત્યાં પુરાવા છે. આ જગ્યા છે એ અંદાજિત 35 વર્ષથી કોળી સમાજ પાસે છે, અને આ આ આ જગ્યા આપવા માટે એ સમયે બે ટ્રસ્ટીઓને નિમણૂક કરવામાં આવી હતી. આ ટ્રસ્ટીને તમામ જિમ્મેદારી છે આગળની પ્રોસિજર કરવા માટેની. એ ટ્રસ્ટીઓ આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે જગ્યા આપવાનું છે અમારા વડીલોને આપેલી હતી. એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે, એ બીમાર ગાયો હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે. કોઈ ગાય બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન વિધિ જે કે જે વિધિ કરવામાં હોય વિધિ કરવામાં આવતી હોય છે. આ રામદેવપીર મહારાજનું મંદિર છે, ત્યાં મોટી સમાજ મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે. વિનેશ્વર મંદિર સામે તે બાપાને ધજા ચડાવી અને અમે અને પ્રસાદી કરતા હોય છે, અને આ કોળી સમાજને જગ્યા આપેલી હતી. પણ બે દિવસ પહેલા તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જવા દો. આ લોકોએ ના પાડી, ગાયો ઉપર ગાયોને મારકૂટ કરી અને એ લોકો ગાયો 50 જેવી ભરી ગયા અને કીધું કે અમે પાછા મૂકી જશું. પણ બીજા દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે, તમે તમારે હાથે તોડી નાખજો, મંદિર તોડી નાખવાનું છે, એ પણ રામદેવપુર મહારાજનું મંદિર પણ તમે તમારે હાથે તોડી નાખજો, પછી નહીં તોડવામાં આવે તો બુલડોઝર લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજનું મંદિર તમામ તોડી નાખવામાં આવશે. ત્યારે મને જાણ કરવામાં આવ્યું, હું તુરંત રીતે આવ્યો અને જાણ કરી. ત્યારે ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા, એમને પુરાવા આપ્યા પછી એમને કીધું કે ઉપર વાત કરીને આપણે જાણ કરું છું. આજ પછી કાલ એ પુરાવા લઈ ગયા, હજી સુધી કોઈ જાણ કરવામાં નથી આવી. ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ આ તંત્ર દ્વારા છેલ્લા 2 મહિનાથી બિનકાયદેસર હું તો કહું એને ગુંડાગીરી કરવામાં આવે છે. કોઈ કોઈ ન્યાયતંત્રનો ખોફ નથી, કોઈ બાબા સાહેબના આંબેડકરનું બંધારણ જે બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે. મેં તમને કીધું કે પરમ દિવસે આ સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ, કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ 15 દિવસે, ત્યાં નોટિસ ચિપકાવી જોઈએ અને પોર્ટલ ઉપર પણ મૂકવી જોઈએ. 2 દિવસ એક દિવસ પહેલા તો હુકમ હોય છતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો ગૌપ્રેમી અને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે. હું લક્ષ્મણભાઈ શર્માભાઈ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ પ્રભાસ પાટણ. અમારે 8 સત્તા રજિસ્ટ્રેશન સત્તા છે. 1987માં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું હતું. જે તે વખતે અમારે મોરારજી બાપાને અમે રૂબરૂ મળ્યા હતા, દેશના પરમ પૂજ્ય પીએમ મોરારજી દેસાઈ. અમારે એને અલગ અલગ જે તે વખતે વાત કરી કે ભાઈ તમે લેટર આપો, હું તમારી જમીન ફાળવી આપું. એના અનુસંધાને અમે લેટર આપ્યું તો કે પછી કે ટ્રસ્ટ બનાવ્યું. એ પછી એ લોકોએ જમીન 1994માં મિટિંગમાં લેતે ફાળવી દીધી. પછી અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે ફાળવી દીધી તો તમે અમારે પૈસા ભરવાની નોટિસ આપો, જેથી કરીને અમે પૈસા ભરી અને ના અમે બાંધકામ કરી અને નિરાધાર ગાયો તેમજ હાવ મિનિમમ ભારે છે 200-300 રૂપિયામાં રહી શકે એવો અમે ધર્મશાળા બનાવ્યો કોળી સમાજ માટે, કે જે ભગવાન સોમનાથના દર્શન કરવા આવે ત્યારે બહારના લૂંટે એના માટે મફતના ભાવમાં વંડી રે, નહીં નફો નહીં નુકસાન નહીં, એમાં સોમનાથ બાપાના દર્શન કરે ત્યારે અમારે ખુશી નહીં. છેલ્લા 2 દિવસથી અમારે પરમદી આવ્યા કે ભાઈ અમારે આ ગાયું છે, અમારે બેદી પૂરતી આઝાદ ચિત્તિન શિબિર છે, ચિત્તન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને તાસપેર કરવી. તો અમે કહ્યું
કે ભાઈ તો તમારે જ્યાં લઈ જાઓ ના લઈ જાઓ, અમારે લઈ જાઓ તો અમે અમારી રીતે હાચવી અને તમે અમારે એવી બાંયધરી આપો કે અમે આ ચિકન સિબિટ પરિપૂર્ણ થાય પછી પેલી તારીખે અમે પાછી અહીં લઈ લઈએ. તો કે હા, તો કે આમાં ગાયું ભર દઉં, ગાયું ભરી અને સીધે સીધા ઈણાજ ઉપાડીને ગયા, લેટ દાદાગીરી કરી છે, પણ ગાયોને મારીને લઈ ગયા બરાબર. ત્યારે અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરો એ સમાજ માટે સારું નથી. ગાવ આપણે પગથી માથા લગીને આપણે હિન્દુ સરકાર છે, ત્યારે આના અનુસંધાને આપણે આ ગૌને મારવી ને ધરા લઈ જાવી. અને તમે કેમ કહો કે અમે ગૌ ભક્ત છે, ગૌ ભક્ત તો ક્યાંના ગૌ ભક્ત. પછી લઈ ગયા, લઈ ગયા પછી અમે પચા ગયું કે લઈ ગયા. ને પછી બીજો દી આવ્યો, અમે કે ભાઈ અમારે કબજો નથી કરવો. અને બીજે દી આવીને કે જેસીબી લઈને આવ્યા કે અમારે તો આ પાડવું જ. અમે કે ભાઈ અમે પાડવા અમે દઈએ નહીં, તમારી વાત ને આપણી વાત એક જ ચોક્કસ છે કે ભાઈ અમારે પાડવાનો કે કબજો લેવાનો નથી. અમે પછી પેલી તારીખ પછી તમારે પાસે સોંપી દેવાનું છે. એને અમારી ડેરીઓ ભગવાન જે અમારા ઈષ્ટદેવ ભગવાન રામજી ડેરીઓ પાડવું, આ ગૌશાળા પાડવી. અમારું નામ છે ગઢિયા મુકેશ નાથાભાઈ, અમારો પરિચય છે પ્રભાસ પાટણ સોમનાથ વેલેશ્વર પાર્કિંગ રામાપી બાપાની ડેરી અને ગૌશાળા. એના માટે અમે બધી સમસ્ત કોળી સમાજ બધી ભેગા થયા છે અને જે અમારી માંગણી છે ગૌશાળાની કોળી સમાજની એના માટે કરીને અમે બધી ભેગા થયા છે કે અમારી માંગણી હતી જમીનની અને ગૌશાળાની. એ લોકોએ ડાયરેક્ટ કીધા પકીનું અમારી ઉપર કસવારાને ડાયરેક્ટ કીધેલું હતું કે અમારે ગૌશાળાનું ને જમીન બાબતે વિગત હતી, કોઈ જાતની નોટિસ કે કોઈ જાતનું કાર્યવાહી ન કરીને ડાયરેક્ટ ખાલી કરવાનો ઓર્ડર આપેલો હતો. એ લોકોએ અમારી ગાયો ભરેલી હતી અને એ લોકો ગાયો તો લઈ ગયા હતા. અત્યારે કોઈ જાતનો કોઈ ચર્ચા થઈ નથી કે કોઈ જાતની રાત ને અમે રાત ઉજાગરા કરીને રાતના જાગીએ છીએ અને કાર્યવાહી ચલાવીએ છીએ. અમે આનો નિર્ણય નહીં આવે તો અમે આગળ પગલા ભરશું અને અમે આગળ કાર્યવાહી કરવા ચાલુ રાખશું અને અમારું જે સંચાલન ચાલે છે અત્યારે એ ચાલુ રાખશું.